બ્રેક બાદ બુલેટિનમાં ફરી વખત સ્વાગત છે. અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને હવે જે વાત સામે આવી રહી છે, અલ્પેશ કથિરિયાની જેલ મુક્તે હાર્દિકની ટીકા કરવામાં આવી રહી છે. અજાણ્યા પાટીદાર આંદોલનકારીએ હાર્દિક પટેલના વિરોધમાં એક પત્ર લખ્યો છે. પત્ર લખીને હાર્દિક પટેલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાર્દિકના કોંગ્રેસમાં જવાના નિર્ણય સામે પણ આ વ્યક્તિએ પત્રમાં સવાલો ઉપસ્થિત કર્યા છે. લાંબા સમયથી અલ્પેશ કથિરિયા જેલમાં બંધ છે અને તેની જેલ મુક્તિને લઈને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે કેમ, તેને લઈને હાર્દિક પટેલની ટીકા કરવામાં આવી રહી છે. અજાણ્યા પાટીદાર આંદોલનકારીએ હાર્દિક પટેલને આ પ્રકારનો પત્ર લખ્યો છે અને પત્ર લખીને હાર્દિક પટેલનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા તેને લઈને પણ તેમના નિર્ણયની સામે પણ અનેક સવાલો ઉપસ્થિત કરવામાં આવી રહ્યા છે. તો ફરી એક વખત ચર્ચામાં હાર્દિક પટેલની ટીકા કરતો પત્ર એક પાટીદાર આંદોલનકારી દ્વારા લખવામાં આવ્યો છે. કોણે આ પત્ર લખ્યો તે હજી સુધી જાણી શકાયું નથી. અજાણ્યા પાટીદાર આંદોલનકારીએ આ ખુલ્લો પત્ર હાર્દિક પટેલને લખ્યો છે અને અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને હાર્દિક પટેલ નિષ્ક્રિય હોવાનો ક્યાંક ને ક્યાંક આક્ષેપ હાર્દિક પટેલ પર કરવામાં આવી રહ્યો છે. તો અનેક સવાલો હાર્દિક પટેલના વિરોધમાં આ પત્રમાં ઉલ્લેખવામાં આવ્યા છે. અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને હાર્દિક પટેલ કોઈ પગલા ભરી રહ્યા છે કે કેમ, તેમની ટીકા કરવામાં આવી રહી છે. એક પત્ર લખવામાં આવ્યો છે અને આ નનામો જે પત્ર છે તે પાટીદાર આંદોલનકારીએ જ લખ્યો હોવાની વાત પણ સામે આવી રહી છે. જિજ્ઞેશ વઘાસિયા જેમણે આ પત્ર લખ્યો છે તે જોડાયા છે મંતવ્ય સાથે વાત કરવા માટે. જિજ્ઞેશભાઈ, આખરે આ પત્રમાં કઈ બાબતોનો ઉલ્લેખ અને શું વિરોધ છે આપનો હાર્દિક પટેલ સામે? હાર્દિક પટેલ સામે કોઈ વિરોધ નથી, પરંતુ હાલ જે કોઈ પણ પરિસ્થિતિ છે તેમના માટે જે થવું જોઈએ નથી થઈ રહ્યું કે અલ્પેશ કથિરિયા જેલમાં છે, 4.5 મહિનાઓ વીતી ચૂક્યા છે અને પાંચ સમિતિએ એ માટે લોકો સમક્ષ જવું જોઈએ અને લોકોને આ વાત ગળે ઉતારવી જોઈએ કે આપણે સરકાર સામે લડી રહ્યા છીએ, તો કોંગ્રેસ પાર્ટીએ પણ આપણો અવાજ બનવો જોઈએ. વિરોધ પક્ષ છે એ, જો ખરેખર વિરોધ પક્ષ હોય તો જનતાના કોઈ પણ પ્રતિનિધિનું, ચાહે કોઈ પાટીદાર આંદોલન હોય, દલિત આંદોલન હોય કે ઓબીસીનું આંદોલન હોય કે કોઈ પણ ને સરકાર દ્વારા જ્યારે અન્યાય થતો હોય ત્યારે એમનો અવાજ બનવો એ કોંગ્રેસ પક્ષની ફરજ છે. હાર્દિક પટેલ આ જે પત્ર તમે લખ્યો છે તેના જવાબમાં હાર્દિક પટેલનો પણ જે જવાબ સામે આવી રહ્યો છે, હાર્દિક પટેલે કહ્યું છે કે આ સમગ્ર મામલામાં જો તેઓ પ્રયત્નશીલ ના હોય તો તમે તેમનો વિરોધ કરી શકો, પરંતુ અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને હાર્દિક પટેલ સક્રિય છે તો પછી શાનો વિરોધ? ના, વિરોધ પહેલી વાત તો મેડમ એ જ કાઢી નાખો કે વિરોધ જેવી કોઈ વાત જ નથી. આ એક ઓપન લેટર છે અને એના દ્વારા એક સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, વિરોધ વસ્તુ જ નથી. અને બીજી વાત કે જે કોઈ જવાબ આપવામાં આવ્યો છે એ કદાચ કોઈ બીજા તત્વ દ્વારા આપવામાં આવ્યો છે. હાર્દિક પટેલ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો હોય એવું કંઈ ધ્યાન ઉપર આવ્યું નથી હજી, અને આવો કોઈ જવાબ હાર્દિક પટેલ આપી પણ ના શકે, કેમ કે એ પણ જાણે છે કે એમની જ્યારે એ જેલમાં બંધ હતા ત્યારે 9 મહિના દરમિયાન ઘણા કાર્યક્રમો સુરતમાં થયેલા, ગુજરાતમાં થયેલા, એકતા યાત્રા છે સૌરાષ્ટ્રભરમાં, લાપસીના કાર્યક્રમો થયેલા, મહિલા સંમેલનો થયેલા, એટલે હાર્દિક પટેલ ખુદ આ વાતથી વાકેફ હોય એટલે આ પ્રકારનો જવાબ એ આપે નહીં. તમે આ તમામ બાબતોનો જે ઉલ્લેખ કરી રહ્યા છો પત્રમાં, તમે સીધા હાર્દિક પટેલ સાથે મુલાકાત શા માટે નથી કરી રહ્યા? આ પત્ર લખવા પાછળ શું કારણ આ કરે? પત્ર લખવા પાછળ બીજું કોઈ કારણ નથી, ખાલી લોકો સુધી પહોંચે અને હાર્દિક પટેલ સુધી પહોંચે એટલા માટે તે આ પત્ર રજૂ કર્યો છે. બાકી આનો બીજો કોઈ ઈરાદો કે ઇન્ટેન્શન છે જ નહીં. ઠીક છે, આભાર અમારી સાથે જોડાવા માટે. તો જેમણે આ પત્ર લખ્યો છે તે જિજ્ઞેશ વઘાસિયા જોડાયા હતા મંતવ્ય સાથે. તેઓએ કહ્યું કે આ કોઈ વિરોધ કરવા માટે પત્ર નથી લખવામાં આવ્યો, પરંતુ આ સમગ્ર મામલો જે છે તે હાર્દિક પટેલ સુધી પહોંચે તેને લઈને જ આ પત્ર માં હાર્દિક પટેલનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને વધુ ને વધુ પ્રયાસો થવા જોઈએ તેવો આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે.
પત્ર લખનારા આંદોલનકારીને આ તરફ હાર્દિક પટેલે પણ જવાબ આપ્યો છે અને તેઓએ કહ્યું છે કે હું કાયદાકીય સ્થિતિને સમજું છું અને 9 મહિના જેલમાં રહ્યો છું. અલ્પેશને છોડાવવા જો હું મહેનત ન કરતો હોઉં તો મારું માથું ઉતારી લો. તો કાયદાકીય પ્રક્રિયાથી અલ્પેશની મુક્તિ માટે તમામ લોકો પ્રયાસ કરી રહ્યા છે તેવું હાર્દિક પટેલનો ખુલાસો જે છે તે પણ સામે આવી રહ્યો છે. તો અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને વધુ એક વખત આ સમાચાર સામે આવ્યા. એક પાટીદાર આંદોલનકારીએ હાર્દિક પટેલને ઉલ્લેખીને પત્ર લખ્યો છે અને પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિને લઈને વધુ પ્રયાસો થવા જોઈએ. તો આ પત્રના જવાબમાં હવે હાર્દિક પટેલ પણ ખુલાસો આપી રહ્યા છે. તેઓએ કહ્યું કે કોર્ટની સામે આંદોલન કરવાથી શું અલ્પેશ છૂટી જશે? અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ માટે હાર્દિક પટેલ પ્રયત્નશીલ છે તેવું હાર્દિક પટેલે કહ્યું.